સબસ્ક્રાઈબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ તમે છો મનીષ મેવાડા સાથે તો મિત્રો ફરી એકવાર આજે આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા ઇવોલ્યુશન એટલે કે વિકાસ એની અંદર એક સરસ મજાનો નવો ટોપિક અને નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ટાઈપ્સ ઓફ નેચરલ સિલેક્શન એટલે કે પ્રાકૃતિક પસંદગીના પ્રકારો વિશે ડિટેલમાં આપણે સમજીશું મિત્રો આપણી બુકની અંદર આ પ્રકારો આપેલા છે મિત્રો પણ મિત્રો કદાચ તમને ખબર ના પડી હોય તો આ વિડીયો જરૂરથી જોજો હંડ્રેડ પર્સન્ટ તમને બધા જ કોન્સેપ્ટ સમજાઈ જશે મિત્રો બુકની અંદર ત્રણ ગ્રાફ આપેલા છે જેનું લખાણ મિત્રો બીજી સાઈડ લખેલું છે અને કદાચ તમને કન્ફ્યુઝન થતું હશે પણ મિત્રો આ વિડીયો જોયા પછી તમને કોઈ જ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેશે નહીં એ ગેરંટી છે મિત્રો તો છેક સુધી વિડીયો જોજો વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો જેથી ઇન ફ્યુચર તમે એને વાંચી શકો સમજી શકો તો શરૂઆત કરીએ આપણે પ્રકૃતિક પસંદગીના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ નેચરલ સિલેક્શન તો ત્રણ પ્રકારો છે એકચ્યુઅલી મિત્રો સ્થાયીકારી પસંદગી બીજો પ્રકાર છે દિશાત્મક પસંદગી અને ત્રીજો પ્રકાર છે વિક્ષેપકારક પસંદગી તો ત્રણ પ્રકારે નેચરલ સિલેક્શન થાય છે મિત્રો તો આપણે બધા એક્ઝામ્પલ ભણી ચૂક્યા છે મિત્રો હાલ પ્રકારની વાત કરીએ અને એને ગ્રાફ મુજબ સમજીએ મિત્રો જે આપણે ચોપડીમાં ગ્રાફ આપ્યા છે એ પ્રમાણે તો પહેલું છે સ્થાયી પસંદગી એની અંદર મિત્રો શું થાય છે કે સ્થાયીકારક પસંદગી જ્યારે સ્વરૂપ પ્રકારી ઇષ્ટતમ પર્યાવરણ સ્થિતિઓ સાથે એકાકાર થાય છે એટલે કે પર્યાવરણને અનુસાર એ પસંદગી પામે છે અને એમાં કોઈ સ્પર્ધા હોતી નથી ચાલુ ન હોય ત્યારે આવી ઇષ્ટતમ પર્યાવરણ સ્થિતિ સાથે એકાકાર થાય છે અને આ વસ્તીને જનરી રીતે સ્થાયી રાખે છે મિત્રો યાદ રાખજો આ પસંદગી છે સ્થાયિકારિક પસંદગી છે એ વસ્તીને જન રીતે સ્થાયી રાખે છે અને તે સરેરાશ અથવા સામાન્ય સ્વરૂપ પ્રકારની તરફેણ કરે છે અને અંતિમ પરિવર્તનો દૂર કરે છે ઇન શોર્ટ આપણે સમજવાનું છે કે અંતિમ પરિવર્તનો દૂર થાય છે જે એકચ્યુઅલી પર્યાવરણ સાથે પસંદગીમાન થાય નથી મિત્રો અને જે પર્યાવરણ સાથે સ્થાયી થાય છે એ પસંદગી પામે છે અને એનો ગ્રોથ થાય છે દાખલા તરીકે હું અહીંયા એક એક્ઝામ્પલ આપું છું સિમ્પલ એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયાનું કે ત્રણ પ્રકારના વસ્તીના જૂથો જોવા મળે છે પર્યાવરણની અંદર એચ બી એચ બી એ જે જે સામાન્ય પ્રકાર છે નોર્મલ છે વ્યક્તિ સામાન્ય હોય છે અને સેલ એનિમિયા નથી હોતો મિત્રો આ વચ્ચેવાળા જે હોય છે વાહક હોય છે એમની અંદર એક જીન જનીન હોય છે સિકલસેન એનિમિયાનું પણ મિત્રો એ મતલબ કે તંદુરસ્ત વ્યક્તિ હોય છે એમની અંદર વાહક હોય છે ત્રીજું મિત્રો હશે કે જે સિકલ સેલેનિમિયાના જનીન ધરાવે છે મિત્રો એચબીએસ એચબીએસ પણ મિત્રો સાઉથના સાઉથ આફ્રિકાની અંદર વાત કરીએ તો મિત્રો એ સાઇડના કન્ટ્રીની અંદર મિત્રો આ કોમન વાહક એ સર્વાઈવ થાય છે કારણ કે મિત્રો આ બંને સર્વાઈવ થઈ શકતા નથી કારણ કે આ વાહકની અંદર મિત્રો મેલેરિયા જેમની અંદર હોય છે એ બચી જાય છે મિત્રો એ વસ્તુ એ પસંદગીમાન પામે છે અને એ એટલે કે મધ્યસ્થી અહીંયા આપણે કહીશું અને મધ્યસ્થી કહીશું આ મધ્યસ્થી છે એ પર્યાવરણ સાથે સ્થાયી થઈ અને એ પર્યાવરણ મુજબ પામે છે પરિવર્તનો છે કે એચ એચબીએસ અને એચબી એચબી દૂર થાય છે સાઈડમાં આ રીતે મતલબ કે અંતિમ સ્વરૂપ હોય છે જે આ રીતે હોય છે એચ બી અને એચ એચબીએસ દાખલા તરીકે હું અહીંયા લખી કાઢું એચ બી એ અને એચબીએસ એચ જે એકચ્યુઅલી ટકી શકતા નથી પર્યાવરણ સાથે તો અહીંયા બીજા નંબરનો ગ્રાફમાં તમે જોઈ શકશો કે જે એલિમિનેટ થાય છે એટલે કે દૂર થવાની શરૂઆત કરે છેલ્લે મિત્રો એ લોકો સર્વાઈવ કરે છે જે લોકો ઇન્ટરમીડિયેટ હોય છે મધ્યસ્થી હોય છે પર્યાવરણ સાથે અનુકૂળ થાય છે મિત્રો અને એમને મિત્રો મલેરિયાથી પણ મતલબ સર્વ એમને ભલે મલેરિયા પણ આનાથી એ સિકલ એનિમિયાથી એ સર્વાઇવ થાય છે મિત્રો તો આ એમનું એક અનુકૂળ પર્યાવરણ છે મિત્રો જેના કારણે એ સર્વાઇવ રહે છે એટલે આને આપણે સ્થાયીકારી પસંદગી કહીએ છે કારણ કે એ પર્યાવરણીય અનુકૂળ પર્યાવરણીય સ્થિતિઓ સાથે એકાકાર થાય છે મતલબ કે સંતુલન પામે છે સ્થિર પામે છે તો આ પહેલો પ્રકાર હતો સ્થાયિકારિક પસંદગી જેની અંદર તમે જોયું કે એલિમિનેટ થયા છે જે એક્સ્ટ્રીમ કન્ડિશનવાળા જે સજીવો હતા એટલે કે મિત્રો કે જે એલિમિનેટ સજીવો હતા જે મતલબ કે પોતાની સ્થાયિત્વ ટકાવી ના શક્યા એ અહીંથી દૂર થાય છે અને ગ્રાફમાં તમને મધ્યસ્થી જે સજીવો છે એની ટોચ ઊંચી મળે છે જે સર્વાઈવ થયેલા છે નેક્સ્ટ વાત કરીએ આપણે દિશાત્મક પસંદગી તો દિશાત્મક પસંદગીમાં તમે જોઈ શકો છો કે આ ચોક્કસ લક્ષણોમાં માનવમાં વસ્તીમાં નિયમિત ફેરફાર ઉત્પન્ન કરે છે માનવમાં તો કોઈ પણ વસ્તીમાં મિત્રો હું તમને અહીંયા એક્ઝામ્પલ બીજું આપવાનો છું તો અહીંયા કોઈક વસ્તીમાં ફેરફાર ઉત્પન્ન કરે છે તો આ પણ એક પસંદગી છે તો આ પસંદગીનું સ્વરૂપ પર્યાવરણીય સંજોગોમાં ધીમે ધીમે ફેરફારોની પ્રતિક્રિયા ચાલુ રહે છે મિત્રો લોંગ ટાઈમમાં પસંદગી થાય છે પણ આ ફેરફારો ધીમે ધીમે પર્યાવરણમાં ચાલુ રહે એ પ્રમાણે મિત્રો પસંદગી પણ થતી હોય છે તો તે સજીવોને એ રીતે મદદ કરતાં બને છે કે પર્યાવરણીય ફેરફારની પ્રતિક્રિયામાં ફેરફાર અને નવા પર્યાવરણીય સ્થિતિને ખૂબ જ સારી રીતે અનુકૂળ થઈ જાય તો મિત્રો અહીંયા જે સજીવો છે એ નવા પર્યાવરણ મુજબ અનુકૂલિત થાય છે અને પસંદગી પામે છે મિત્રો જેમ પર્યાવરણ બદલાય છે એમ જે સજીવો છે અનુકૂલિત પામે છે તમે એક્ઝામ્પલ ભણ્યા જ છો ઓલરેડી પણ હું અહીંયા તમને એક્ઝામ્પલ આપીશ મિત્રો ફરીથી અને તે સ્વરૂપો પ્રકાર કે જે આ સરેરાશ અથવા અંતિમ અને પછી વસ્તીના સ્વરૂપ પ્રકારની દિશામાં ધકેલે છે અને તેને મળતું આવે છે ઇટ મીન્સ કે મિત્રો પહેલાં જે સજીવો પર્યાવરણમાં રહેતા હતા હવે પર્યાવરણ બદલાવાના કારણે આ જે સજીવો છે એ વસ્તીમાં ફેરફાર આવે છે અને નવા અનુકૂલન કેળવે છે અને એ સ્થાયી થાય છે મિત્રો તો જે અનુકૂલન કેળવે છે એ સ્થાયી થાય છે અને એમનું પસંદગી એ પસંદગી પામે છે કુદરતની અંદર નેચરની અંદર તો મિત્રો એક એક્ઝામ્પલ ભણીએ આપણે કે ઉદ્યોગીકરણ મેલેનિઝમ આપણે જોયું હતું કે જે ફૂદા હતા એ ફૂદા હતા મિત્રો યાદ રાખજો કે સપોઝ ગ્રે કલરના ફૂદા હતા અહીંયા હું એક એક્ઝામ્પલ આપું છું કે આ ગ્રે કલરના ફૂદા હતા જે સોરી બ્લેક કલરના જે એકચુઅલી અહીંયા એનો ગ્રાફ અહીંયા બતાવે છે કે મેં અહીંયા ગ્રાઉન્ડ કરું છું દાખલા તરીકે કે આ બ્લેક કલરના ફૂદા છે જે અત્યારે મતલબ બિફોર એટલે કે ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિકરણ પહેલાં અહીંયા હું લખું ઔદ્યોગીકરણ પહેલાં ઔદ્યોગીકરણ પહેલાં એમનો જે વસ્તી હતી એ ખૂબ જ હતી અને જે બીજા પણ સજીવો હતા દાખલા તરીકે ભૂખરા ભૂખરા કલરના હતા એમની સજીવોની વસ્તી ઓછી હતી મિત્રો તો સમય જતાં શું છે ઔદ્યોગીકરણના કારણે મિત્રો અહીંયા બીજા નંબરના ગ્રાફમાં આપણે જોઈએ ઔદ્યોગીકરણના કારણે એ બ્લેક કલરના ફૂદા છે સર્વાઈવ કરતા થઈ જાય છે મિત્રો અને એમની વસ્તી વધતી જાય છે એટલે તમે જુઓ કે જે પીક છે એ આ દિશામાં વહન થાય છે અને જે ગ્રાફ છે એટલે કે એમની વસ્તી વધે છે અને ધીમે ધીમે બ્લેક કલરના જે ફૂદા છે એનું જે પોપ્યુલેશન છે વસ્તી વધે છે અને ગ્રે કલરના જે ફૂદા હતા એમની વસ્તી છે એ ઘટતી જાય છે અને આ રીતે થર્ડ ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે એમનું જે ગ્રાફ છે બ્લેક કલરના ફૂદાનું ગ્રાફ છે એ ખૂબ જ વધતો જાય છે મિત્રો અને આમ આ પ્રમાણે એક જ બાજુ એક ગ્રાફ સર્જાય છે એક જ બાજુ ઊંચાઈ સર્જાય છે ગ્રાફની તો અહીંયા તમે જોઈ શકો છો કે એ વસ્તી અનુકૂળ થઈ છે પર્યાવરણ ઔદ્યોગિકરણના કારણે જે સ્થિતિ અનુકૂલિત થઈ છે એ સ્થિતિમાં એ લોકો સ્થાયી થયા છે અને એ લોકો પસંદગી પામ્યા છે એ લોકો અનુકૂળતા કેળવી છે તો એક બીજા પ્રકારની પસંદગીનો પ્રકાર કહી શકીએ આપણે દિશાત્મક પસંદગી ત્રીજી વાત કરીએ મિત્રો કે વિક્ષેપકારક પસંદગી તો આનંદ મિત્રો શું થાય છે કે આ પણ એક પર્યાવરણની અસ્થિર પરિસ્થિતિઓ ઋતુ સાથે સંકળાયેલ અને આંબોહવા વસ્તીમાં એકથી વધુ પ્રકારને ટેકો આપે છે એકથી વધુ પ્રકારના સ્વરૂપોને ટેકો આપે છે એટલા માટે અહીંયા બે પીક જોવા મળે છે મિત્રો કે બે એકથી વધારે પ્રકારના જે સ્વરૂપો છે એમને અહીંયા વાત કરે છે બચાવવાની સર્વાઈવ કરવાની વાત છે તો વસ્તીમાંથી પસંદગીનું દબાણ વધતી સ્પર્ધાના પરિણામ સ્વરૂપે વર્તી સ્વરૂપ પ્રકારની વસ્તીની સરેરાશ દૂર અને વસ્તીના અંત તરફ ધકેલાય છે એટલે કે જે જે વસ્તી છે એ પર્યાવરણ સામે નહીં ટકી શકે એ વસ્તી મિત્રો દૂર થઈ દૂર થઈ જશે અને જે બીજી વસ્તી બીજી બધી વસ્તી છે જે સર્વાઈવ કરે છે જે આ પર્યાવરણમાં અનુકૂળતા છે એમના દબાણ હેઠળ બીજી વસ્તીનું જે પોપ્યુલેશન છે ઘટતું જાય છે મિત્રો તો આ બે પ્રકારની જે વસ્તી છે એના બે પેટા પ્રકારમાં વસ્તીઓમાં વિભાજીત કરી શકાય છે અને આ બે પેટા વસ્તી છે એની વચ્ચે જે જનીન પ્રવાહ છે એ અટકી જાય છે દરેક વસ્તીની નવી જાતિનું નિર્માણ થાય છે મતલબ કે જે નવી જાતિ જે બે પેટા એકમોમાં સર્જાય છે એનું નિર્માણ થાય છે એનું પોપ્યુલેશન વધતું જાય છે અને ઇન્ટરમીડિયેટ જાતિ છે એ અટકી જાય છે દાખલા તરીકે ઉદાહરણ આપું છું ગોકળકાય જેવા મૃદુકાય પ્રાણીઓ લિમ્પેટસ દાખલા તરીકે એની અંદર શું હોય છે મિત્રો કે ઉપર બે પ્રકારના કવચ બે પ્રકારના પ્રાણીઓ ધરાવે છે એક સફેદ કવચવાળા પ્રાણીઓ હોય છે મિત્રો અને એક બીજા છે કાળા કવચવાળા પ્રાણીઓ હોય છે મિત્રો તો જ્યારે આ બંને પ્રાણીઓ છે સપોઝ સફેદ કવચવાળા છે સફેદ રોક સાથે ચોંટી શકે છે અને જે કાળા રંગવાળા છે એ કાળા રંગ સાથે ચોંટી શકે છે મિત્રો એકચ્યુઅલી ત્રણ પ્રકારના વેરાયટી જોવા મળે છે મિત્રો કે સ્મોલ બી સ્મોલ બી જનીન બંધારણ ધરાવે છે મિત્રો જે વ્હાઈટ હોય છે આ કેપિટલ બી કેપિટલ બી ધરાવે છે જે બ્લેક હોય છે અને કેપિટલ બી સ્મોલ બી ધરાવે છે જે ભૂખરા કલરના હોય છે મિત્રો તો આ ભૂખરા કલરના ઇઝીલી વ્હાઈટ અને બ્લેકમાં દેખાય છે મિત્રો આ બંને વચ્ચેવાળા ઈઝીલી દેખાઈ શકાય છે એટલે દરિયાની નજીક વિસ્તારની અંદર આ કેપિટલ બી સ્મોલ બી જેનું બંધારણ ધરાવતા ભૂખરા કલરના કવચ ધરાવતા મૃદુકાય જે પ્રાણીઓ છે એ એક્ઝેક્ટલી તરત જ દેખાઈ જાય છે એટલે દરિયાઈ જીવો દ્વારા એ ખવાઈ જાય છે તો લોંગ સમયમાં મિત્રો ધીમે ધીમે જ્યારે નેચરલ પસંદગી કરશે ત્યારે મિત્રો જે આ કેપિટલ બી કેપિટલ બી વાળા બ્લેક પથ્થર ઉપર રહેતા અને સ્મોલ બી સ્મોલ બી વ્હાઈટ રોક્સ ઉપર રહેતા ચોટેલા પ્રાણીઓ એ સર્વાઈવ થઈ જાય છે અને ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યસ્થી જાતિ પહેલાંમાં મિત્રો યાદ રાખજો મેં એવું કીધું કે મધ્યસ્થી જાતિ સર્વાઈવ થાય છે અહીંયા મિત્રો શું થાય છે વિક્ષેપકારક પદ્ધતિ પસંદગીની અંદર આ જે મધ્યસ્થી જાતિ છે એ વિલોપન પામે છે એટલે તમે અહીંયા પહેલા ગ્રાફમાં જોઈ શકો મધ્યસ્થી જાતિ છે એનું પ્રમાણ મિત્રો વધારે છે પણ ધીમે ધીમે મિત્રો જો આ જાતિ છે એ સર્વાઈવ થાય છે બંને જાતિ એટલે કે જે બ્લેક કવચ ધરાવે છે અને વ્હાઈટ કવચ ધરાવે છે એ બંને જાતિ સર્વાઈવ થાય છે એનું પોપ્યુલેશન વધે છે અને વચ્ચેવાળા પોપ્યુલેશન ઘટી જાય છે મિત્રો એ ખવાઈ જાય છે દરિયાઈ પ્રાણીઓ દ્વારા એ ખવાતા રહે છે અને ધીમે ધીમે એક ઇવોલ્યુશન આવે છે જેના કારણે બંને પીક આ રીતે ઉપર તમને જોવા મળે છે બે તમને ઊંચા ગ્રાફ જોવા મળે છે આ રીતે તમે જોઈ શકો છો બે જે એકચ્યુઅલી બ્લેક અને વાઈટ કવર ધરાવતા પ્રાણી તો આ રીતે બંને જાતિના બે પેટાયકામાં વેચાઈ ગઈ અને જે વચ્ચે ઇન્ટર મધ્યસ્થી હતું એ મધ્યસ્થી પ્રકાર પસંદગીનો તો એલિમિનેટ થાય છે મિત્રો તો અહીંયા વિક્ષેપકારક પસંદગી અને આપણે કહીશું કે જેની અંદરથી મધ્યસ્થી સ્વરૂપ છે એ દૂર થાય છે તો એ તમને ત્રણે ત્રણ પસંદગીના પ્રકાર સમજાઈ ગયા છે ડિટેલમાં મિત્રો અને તમને હજી પણ કોઈ કોન્સેપ્ટમાં ખબર ના પડી હોય તો મિત્રો મને મને કોમેન્ટ કરજો મને મેલ કરજો મને વોટ્સઅપ નંબર ઉપર મારા ગ્રુપમાં તમે જોઈન્ટ તો ત્યાં પણ મેસેજ કરી શકો છો તો આ વિડિયોમાં મજા આવી હોય તો ત્યાં સુધી મિત્રો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો ગુજરાત બાજુની પ્લેસ મારો ફેસબુક છે ગુજરાત બાજુ વાળું ટ્વિટર છે ગુજરાત બાજુનું પ્લસમાં ઇન્સ્ટાગ્રામ છે મિવાડા વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાં આગળ મને મેસેજ કરી શકો છો ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ સો મચ